विद्यार्थी मित्रों, ધોરણ 4 વિષય આસપાસ આજે આપણે પ્રકરણ 5 અનિતા અને મધમાખીઓ વિશે ભણીશું. મારું નામ અનિતા ખુશવા છે. હું બોચાહા ગામમાં રહું છું. આ ગામ બિહારના મુઝફ્ફર જિલ્લામાં આવેલું છે. મારા માતા પિતા અને બે નાના ભાઈઓ સાથે ગામડામાં રહું છું. હું કોલેજમાં ભણવા સાથે નાના બાળકોને પણ ભણાવવાનું કામ કરતી હતી. હું મધમાખીઓનો ઉછેર પણ કરું છું. આ બધું કાંઈ સહેલું નથી. હું નાની હતી ત્યારે બકરીઓ ચરાવવા જવું પડતું હતું. મારે તો શાળાએ જવું હતું, પણ મારા માતા પિતા અને છોકરીઓ શાળાએ જાય તે ગમતું ન હતું. વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં એક અનિતા ખુશવાહની વાત કરી છે. એક પહેલાં ભણવા માગતી હતી, પણ પહેલાંના જમાનામાં સ્ત્રીઓને ભણવા માટે ની પરવાનગી નહોતી મળતી. પહેલાં કે સ્ત્રીઓ ઘરનું જ કામ કરે, સ્ત્રીઓ ભણી ન શકે એવી માન્યતા હતી. પણ આને તો ભણવું હતું. હવે એનું શાળાનું સ્વપ્ન વિશે જોઈએ કે શાળાનું સ્વપ્ન. તો એને શાળામાં જવાનું સ્વપ્ન જોયું હતું. જુઓ એ ક્યારે પૂરું કરે છે. એક દિવસ હું શાળામાં પહોંચી જ ગઈ અને બાળકોની પાછળ ચૂપચાપ બેસી ગઈ. હું તો ખૂબ જ ખુશ થઈ. એ ઘરે આવી પછી માતા પિતાને શાળાની વાત કરી, પણ તેમણે તો શાળાએ જવાની ચોખ્ખી ના પાડી દીધી. હું તો ખૂબ જ રડી. હવે આ ગામના શાળાના શિક્ષકને ખબર પડી. તેમણે એના માતા પિતાને સમજાવ્યા. તેમણે તો એમને એ પણ કહ્યું કે ધોરણ 8 સુધી ભણવામાં તમારે કાણી પાઈ પણ ખર્ચવાની નથી, એટલે કે એક રૂપિયો પણ ખર્ચવો નહીં પડે. ભણવું એ દરેક બાળકનો અધિકાર છે. માતા પિતા માની ગયા અને મારું શાળાએ જવાનું શરૂ કર્યું. હું કાંઈ હોશિયાર છોકરી ન હતી, પણ હંમેશા કંઈ ને કંઈ પૂછતી રહેતી. તો જુઓ વિદ્યાર્થી મિત્ર, તમને પણ તમારા માતા પિતા શાળાએ મોકલે છે. તો તમે વિચાર્યું છે કે તમારા શાળા પાછળ મોકલે છે ત્યારે માતા પિતાને શાળાએ મોકલવાનો કેટલો ખર્ચ થાય છે? જુઓ, તમે શાળામાં વાહનમાં આવતા હશો કોઈ વાર, કોઈ ચાલીને, કોઈ બાઈકમાં. તો જુઓ, શાળાએ આવવા જવાનો ખર્ચ આપણે અહીંયા આશરે લખ્યો છે. તમે પણ નોંધ કરજો કે વર્ષ દરમિયાન તમારે શાળાએ આવવા જવા માટે કેટલો ખર્ચ થાય છે. તમે શાળામાં કંઈ પણ વસ્તુ લાવો, ઇતર પ્રવૃત્તિ માટે લાવો, ગણવેશ, દફતર, લંચ બોક્સ, બૂટ ચંપલ, બધા જ થઈને તમારે વર્ષ દરમિયાન કેટલો ખર્ચ થાય છે તે પણ તમે પણ નોંધજો. હવે આપણે જો આ વર્ષે અનિતાને 750 રૂપિયા ખર્ચો થયો. હવે અહીંયા એમ કહે છે કે તમને ગમતા ગણવેશનું ચિત્ર તમારી નોટબુકમાં દોરો. તો તમને અહીંયા જે પણ ગણવેશ ગમે એ તમે નોટબુકમાં દોરવાની કોશિશ કરજો. હવે જુઓ, એને ભણવાનું ચાલુ રાખ્યું. હું 5મા ધોરણમાં પાસ થઈ ગઈ. મને ખબર હતી કે હવે ભણવાનો ખર્ચ વધશે. મારા માતા પિતા ભણાવવા તૈયાર ન હતા, પણ મારે તો ભણવું હતું. મેં બીજા નાના બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. થોડાક રૂપિયા મળવા લાગ્યા અને મારું ભણવાનું ચાલુ રહ્યું. એને અનિતાએ બીજા બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. એની ફી લેવા લાગી થોડી થોડી અને એનો ભણવાનો ખર્ચ કાઢવા લાગી. હવે ચાલો વાત કરીએ. એ કહે છે કે દરેક બાળકને ભણવાનો અધિકાર છે. વાત સાચી છે એની, કે આપણે બધા જ બાળકોને ભણવાનો અધિકાર છે, ચાહે છોકરી હોય કે છોકરો. ધોરણ 8 સુધી તો મફત ભણાય છે, એટલે કે આપણાને ગવર્મેન્ટ સહાય મળે છે. કે સ્ત્રીઓ એટલે કે છોકરીઓને અત્યારે તો મફત ભણવાની પરવાનગી આપી દીધી છે ગવર્મેન્ટે. આ રીતે તમે શું જાણો છો એ કહો. એટલે કે દરેક બાળકને ભણવાનો અધિકાર છે, ધોરણ 8 સુધી મફત ભણાય છે, આ અંગે તમે શું જાણો છો તે કહો. એટલે તમે એના વિશે જાણો. ધીમે ધીમે એ અન્ય લોકોને પણ છોકરીઓએ શાળાએ મોકલવાની વાત કરી. અનિતા ખુદે જવા લાગી અને બીજાને પણ પ્રેરવા લાગી કે સ્ત્રીઓને ભણાવવી જોઈએ, છોકરીઓને ભણાવવી જોઈએ એમ. આ મારા માતા પિતા પણ મને મારા ધંધામાં મદદ કરવા લાગ્યા. એના માતા પિતાને પણ એમ થયું કે ના, હકીકતે છોકરીઓને ભણાવવું જોઈએ, એટલે એ પણ એને મદદ કરવા લાગ્યા. મારી માતા ઘરના બધા કામ કરી લેતી, જેથી મને ભણવામાં વધુ સમય મળી રહે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ પાઠ ઉપરથી અહીંયા તમને અનિતા ભણવા માટે કેટલું બધું કષ્ટ વેઠીને એ ભણે છે અને એના માતા પિતા પણ એને કેવી રીતે સપોર્ટ કરે છે એ વાત જણાવવામાં આવી છે. નમસ્તે.